અમદાવાદના ચાંદખેડામાં મહિલાના મોતમાં ખુલાસો સામે આવ્યો છે. ગર્ભવતી મહિલાના શંકાસ્પદ મોત બાદ સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં મહિલાનો પતિ ઉચકીને લઈ જતું દેખાઈ રહ્યું છે. યુવતીના પરિવારને જાણ કર્યા વગર રાજસ્થાનમાં અંતિમ વિધિ કરાવવામાં આવી છે. યુવતીના પરિવારે સાસરિયા પર હત્યાનો આક્ષેપ કર્યો છે. ગર્ભવતી મહિલાના શંકાસ્પદ મોત બાદ સાસરિયાએ અંતિમ વિધિ પૂર્ણ કરી હતી. નવીન ઝા ઓનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. નવીન ઝા, આ ઘટના સામે આવી હતી, હવે જે આ ઘટના પર સીસીટીવી સામે આવ્યા છે, જે ઘણું જ બધું કહી જાય છે, જે રીતે યુવતીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, વધુ માહિતી શું પ્રાપ્ત થઈ રહી છે? હેતવી, જે રીતે ચાંદખેડા વિસ્તારનો આ બનાવ છે, જેમાં એક અરજી લેવામાં આવી છે પોલીસ દ્વારા, અત્યારે ખાલી પરિવારનો આક્ષેપ છે કે તેમની જે ગર્ભવતી જે પુત્રી હતી અથવા બેન છે, તેમની મોત બાદ તેમને જાણ કરવામાં નથી આવી અને જાણ વગર તેમની જે અંતિમ રીતે કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે નિવેદન લીધા છે પરિવારજનોનું, અને પોલીસનું કેવું છે કે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ઇન્વેસ્ટિગેશનમાં કંઈક સામે આવશે તો ફરિયાદ લેવામાં આવશે. પરંતુ પરિવાર આક્ષેપ કરી રહ્યું છે કે આ યુવતીની હત્યા કરીને અને તેનું અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી છે, જેને લઈને તે લોકો આજે પોલીસ કમિશનરને મળવા માટે પણ સવારે ગયા હતા. ત્યારે હવે પોલીસ જે છે આગળ કયા પ્રકારની કાર્યવાહી કરે છે, રિપોર્ટ ક્યારે આવે છે તેની રાહ જોવાઈ રહી છે. કારણ કે રિપોર્ટમાં જો હત્યા આવશે તો પોલીસ જરૂરથી કોઈ કાર્યવાહી કરી શકે. પરંતુ પરિવારનું કેવું છે કે જે અંતિમ વિધિ પણ કરી નાખી છે તો કયા પ્રકારનું રિપોર્ટ આવશે, શું આવશે, કારણ કે સવાલો જે છે તે અનેક ઉભા થઈ રહ્યા છે. ત્યારે પરિવારજનો ન્યાયની આશા રાખીને અને સીપીને મળવા માટે આજે ગયા હતા. બિલકુલ, આજે સીસીટીવી સામે આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં જે યુવતીના સાસરિયા હતા તેમાંથી કોને કોને સંડોવણી બહાર આવી હોય તેવી કોઈ માહિતી આવી રહી છે નવીન? અત્યારે પોલીસ સાથે અમારી વાત થઈ છે તો એમનું કેવું છે કે અત્યારે આ મામલે અરજી લેવામાં આવી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ પરિવારજનોને જે આક્ષેપ છે પ્રમાણે કે તેમને જાણ કેમ કરવામાં નથી આવી. જો મોત થયું હોત, જાણ કરવામાં આવી હોત તો તે આગળની કાર્યવાહી કરી શક્યા હોત. પરંતુ હવે કોણ કોની અંદર સંડોવણી છે અને નિવેદન લેવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા, નિવેદન બાદ અને તપાસ બાદ ખ્યાલ આવશે કે ખરેખર આ ઘટના કઈ રીતે બની છે, કુદરતી મોત છે, હત્યા છે, શું છે, એ તપાસ બાદ ક્લિયર થઈ શકશે. જી બિલકુલ, અને સાથે જ વાત કરીએ યુવતીના પિયરિયા પક્ષની, તો જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે તેના પરિવારજનો તરફથી કોઈ એવી વાત સામે આવી છે કે અગાઉ પણ ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે કોઈ માથાકૂટ, કોઈ વબાલ ચાલતી હોય અને મનભેદ થયા હોય અને જેના કારણે આ કોઈ પ્રકારનું કૃત્ય થયું હોય? એના માટે જ પોલીસ દ્વારા જે નિવેદન લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે સૌથી ચોંકાવનારી મહત્વની વાત એ પણ છે કે જે મહિલા હતી, યુવતી હતી, તે ગર્ભવતી હતી અને ગર્ભવતી યુવતીનું જે રીતે મોત થયું છે અને પરિવારજનો સ્પષ્ટ આક્ષેપ કરી રહ્યા છે કે સાસરિયા પક્ષોએ હત્યા કરી છે, એ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. પરંતુ પોલીસ અત્યારે એમ કહી રહી છે કે અત્યારે અમે નિવેદન લઈ રહ્યા છીએ અને કોઈ ઝઘડો હતો ઘરમાં, કેટલા સમયથી કોઈ માથાકૂટ હતી, એ તમામ આડોશી પડોશીઓનો પણ નિવેદન લેવામાં આવશે, કારણ કે તેમને પણ વધારે ખ્યાલ આવશે. સાથોસાથ ઓફિસમાં જે હતો જે પતિ તે પણ પૂછપરછ કરવામાં આવશે, કારણ કે એ તપાસ બાદ જ ખ્યાલ આવશે ખરેખર કે હકીકતમાં શું છે. જો કે સીસીટીવી અને જે ફોટોગ્રાફ છે તે સામે આવ્યા છે, જેમાં જે આખો મામલો છે તે દેખાઈ રહ્યું છે અત્યારે. જી નવીન, આભાર માહિતી બદલ.